દાંતા તાલુકા પંચાયતની કચેરી ખખડધજને જર્જરિત બનતા ટીડીઓએ તાત્કાલિક અસરથી તમામ ઓફિસો ખાલી કરાવી. બનાસકાંઠાના દાંતા તાલુકા મથકે તાલુકા પંચાયતની કલરફુલ દેખાતી પંચાયત કચેરી 50 વર્ષ ઉપરાંત જૂની છે, જે બહારથી સુવ્યવસ્થિત દેખાય છે પણ અંદરથી સાવ ખોખલી બની ગઈ છે. આ તાલુકા પંચાયતની કચેરીમાં વિવિધ વિભાગના કામો માટે પાછળના ભાગે 10 રૂમોમાં જે તે કામના અધિકારીઓની વહેંચણી કરવામાં આવી હતી, પણ ચાલુ વર્ષે આ તાલુકા પંચાયતની કચેરી સાવ ખખડધજ અને જર્જરિત બની જતા કેટલોક ભોગમાં પોપડા તૂટી પડ્યા છે, જેના કારણે તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી તમામ ઓફિસો ખાલી કરાવીને અન્ય જગ્યાએ અધિકારીઓને બેસાડવામાં આવ્યા છે. અને જોખમી બનેલા રૂમો કોઈ અધિકારી કે અરજદારોને મુલાકાતે ઉપર ન પડે કે કોઈ ખુવારી ન સર્જાય તે માટે તાત્કાલિક અસરથી કેટલોક ભાગ ડિમોલિશન કરાવી દીધો છે. જોકે 50 વર્ષથી ઉભેલી આ તાલુકા પંચાયતની કચેરી હાલ ખંડેર હાલતમાં પરિવર્તિત જોવા મળી રહી છે. અને તાલુકા પંચાયત કચેરી રજવાડાના સમયમાં બનેલી છે, જેમાં હાલ 40 જેટલા કર્મચારી અને અધિકારીઓ આ ઓફિસમાં પોતાની ફરજ બજાવે છે. આ સમગ્ર બાબતને લઈ તાલુકા પંચાયતના અધિકારી કેસી પંડ્યા તાંતાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ જર્જરિત રૂમોને તોડી પાડવામાં આવ્યા છે, જેથી કોઈ જાનહાની જેવી ઘટના બને નહીં અને નવી બિલ્ડિંગ માટે દરખાસ્ત પણ થઈ ચૂકી છે, જેના માટે જગ્યાની પણ ફાળવણી કરી દેવાઈ છે. જે R&B દ્વારા જે ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે તેમાં ઊંચા ભાવ આવતા હોવાથી નવી કચેરી માટેનું કામ ખેંચાઈ રહ્યું છે, પણ હવે તાકીદે નવી કચેરી ઊભી થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.